વીસ શુક્રવાર સાંજે સાડા છ વાગે મેની બેસિકલી ગઈકાલ સુધી એક હજાર ચારસો તેત્રીસ કેસો હતા આજ રોજ નવા તેતાલીસ કેસો નોંધાયા છે લગભગ આ છેલ્લા બે દિવસથી કેસો નું સંખ્યા જે પહેલા ત્રીસ નું આજુબાજુ હતા એ ચાલીસ થી ઉપર અત્યારે પહોંચ્યા છે અને આગામી દિવસોમાં જે પ્રમાણે કેસો આવે છે કેસો વધવાનું શક્યતા છે આજરોજ તેતાલીસ નવા કેસો નોંધાયેલા છે અને અત્યાર સુધીના કુલ કેસો એક હજાર ચારસો છોતેર થયા છે જે કન્ફર્મેશન રેટ પોઝિટિવિટી રેટ છ નો આઠ થાય છે આજરોજ એક વ્યક્તિનું મૃત્યુ સાથે કુલ મૃત્યુનું સંખ્યા છાસઠ થયા છે જે ડેથ રેટ છ ચાર પાંચ ટકા થાય છે એ જે મૃત્યુ થયું છે જુલેવા અબુબેકર મેમણ તેર વર્ષના ઉંમરના સ્ત્રી સૈયદપુરા સેન્ટ્રલ ઝોન એમને કોમોર્બિડ બ્લડ પ્રેશર નું કન્ડિશન હતું અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું છે જે ડિસ્ચાર્જ થયેલા રેટ છે એ અગર જોઈએ તો અત્યારે નવસો પંચ્યાસી લોકો ઓલરેડી ડિસ્ચાર્જ છે આજ રોજ અઠ્યાવીસ લોકો ડિસ્ચાર્જ થયા છે સમરસના તેર અને સિવિલના પંદર એ રીતે કુલ એક હજાર તેર લોકો ડિસ્ચાર્જ થયા છે એક હજારના આંખ ડિસ્ચાર્જમાં પૂરું થયું છે અને રિકવરી જે છે એ 68.6% છ ટકા થયું છે સમરસ જે કોવિડ કેર સેન્ટર છે એમાં અઠાવન જણા અત્યારે પેશન્ટ ત્યાં દાખલ છે ઝોન વાઇઝ ક્વોરન્ટાઇન સેન્ટર્સમાં પાંચસો ચોર્યાસી જણા છે કુલ હોમ ક્વોરન્ટાઇનમાં સાત હજાર ચારસો લોકો છે આજે જે કેસો મળ્યા છે એ અગર જોઈએ તો તેતાલીસ કેસોમાંથી અગિયાર લિંબાયતના છે સાત ઉધનાના છે સાત કતારગામના છે નવ બરાછા એ ના છે અને સેન્ટ્રલ ઝોનના પાંચ છે મુખ્યત અત્યારે કતારગામ ઉધના અને લિંબાયત એ ત્રણમાં જે છે એ ખૂબ અ ઝડપથી કેસોની સંખ્યા વધી રહ્યા છે અને સેન્ટ્રલ ઝોનમાં પણ કારણ કે એ સેન્ટ્રલ ઝોન બહુ મોટું વિસ્તાર એમાં સંક્રમણ થયું હતું કર્ફ્યુ લાદવામાં આવેલા હતા એટલે સેન્ટ્રલ ઝોનમાં પણ જે વિસ્તારો છે એ વિસ્તારો માં પણ કેસો અત્યારે આવી રહ્યા છે અગર જોઈએ તો જે ઓવરઓલ એક્ટિવ સર્વેલન્સ છે એક હજાર સાતસો બાર ટીમો આક્ટિવ સર્વેલન્સમાં લાગેલા છે એ નું જે કામ છે એ કામને હજુ વધારે વ્યવસ્થિત કરીને એને ફીવર ક્લિનિક સાથે જોડવાનું કામગીરી અત્યારે ખૂબ ઝડપી ચાલી રહ્યું છે જે ઓવરઓલ એપીએક્સ સર્વે છે એમાં એક હજાર સાતસો બાર ટીમો દ્વારા આ જે સર્વે અત્યારે ચાલી રહ્યું છે જેમાં અત્યારના રાઉન્ડમાં પંદર લાખ તેર હજાર નવસો સિત્તેર લોકોનું ઓલરેડી જે છે એ સર્વે થઈ ચુક્યું છે અને એમાં અગર જોઈએ તો આપણને જે ઓવરઓલ મળ્યા છે એ અલગ અલગ રોગોના અલગ અલગ દર્દીઓ આપણને મળ્યા છે એમાં ખાસ કરીને જે એજેડ લોકો છે એ એજેડ લોકો આપણને કુલ આજરોજ એકતાલીસ હજાર છસો સત્યાવીસ લોકો મળ્યા છે અને જે લોકો ખાસ કરીને એમને બીજી કોઈ બીમારી છે એ લોકો પણ આપણને મળ્યા છે ઓવરઓલ આપણે જોઈએ તો બ્લડ પ્રેશરનું સાત હજાર નવસો ચોત્રીસ હાર્ટનું એક હજાર પાંચસો ડાયાબિટીસનું સાત હજાર પાંચસો દસ અને અન્ય બીમારીના લગભગ ત્રણસો પચાસ જણા એવા મળ્યા છે અત્યારે પણ આપણે જોઈએ કે ખાસ કરીને એવા લોકો હોસ્પિટલાઇઝ વધારે થાય છે જે લોકો એજેડ અને કોમોર્બિડ કન્ડિશનના છે એટલે લગભગ પચાસ ટકાથી વધારે જે હોસ્પિટલાઇઝેશન છે એ એવા લોકોનું છે જે લોકો એજેડ અને કોમોર્બિડ પેશન્ટ છે હોમિયોપેથીનું દવાનું વિતરણ આજ રોજ ઓગણત્રીસ હજાર આઠસો ત્રેવીસ લોકોને થયું મિત્રો ગઈકાલે આપણે ક્લસ્ટરનું જે રીસ્ટ્રક્ચરિંગ છે એ રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે અને મહત્તમ જગ્યામાં જેમાં અઠ્યાવીસ દિવસ પૂર્ણ થયું છે એ અઠયાવીસ દિવસ જે છે એ તમામ ક્લસ્ટરને એને ડી ક્લસ્ટર કરવામાં આવ્યું છે અથવા જે ક્લસ્ટર બહુ મોટા હતા એ ક્લસ્ટરમાં જે જગ્યા ઉપર કેસો આવ્યા નથી એને આમાંથી બાકાત રાખવામાં આવ્યું છે અને એને અલગ કરવામાં આવ્યું છે અને એના કારણે એ જે ક્લસ્ટરને રિસ્ટ્રક્ચરિંગના કારણે ઓવરઓલ જે રિંગ રોડનું ટેક્સટાઇલ માર્કેટ છે અને મૈધરપુરાનું જે ડાયમંડ હીરા બજાર છે અને રાંદેર વિસ્તારમાં જે કેટલા એરિયા જે સમયથી એનું રિસ્ટ્રક્ચરિંગના કારણે લોકોને ખૂબ અનુકૂળ થયું છે અને મારા આશા છે કે આજે થયું છે એ તમામ લોકોને વિનંતી છે કે જેટલું પણ જરૂરિયાત મુજબ આપણે એ જે છૂટછાટનું એનો ઉપયોગ કરીએ કારણ કે આ જે નિયમ છે એ નિયમ એ પ્રમાણે છે કે કોઈ વિસ્તારમાં અઠ્યાવીસ દિવસ થાય એટલે એ વિસ્તારને આપણે ડી ક્લસ્ટરિંગનું કાર્યવાહી કરીએ છીએ પણ કોઈ જગ્યામાં નવા કેસ આવે તો એ એપાર્ટમેન્ટ છે કે કોઈ સોસાયટી છે એને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે પરંતુ અગર કોઈ હેલ્થ વર્કર હોય અથવા કોઈ એસેન્શિયલ સર્વિસીસમાં રોકાયેલા વ્યક્તિ હોય તો આ કિસ્સામાં સંપૂર્ણ જે બિલ્ડિંગ છે એને એને ક્લસ્ટરિંગ કરવામાં આવશે નહીં પરંતુ એ એના સાથે જે જોડાયેલા વ્યક્તિઓ હશે એને ક્વોરન્ટાઇન કરવામાં આવશે અત્યારે ઓવરઓલ આપણે જોઈએ છીએ કે ક્લસ્ટરિંગ આપણા પાસે કુલ તેતાલ ક્લસ્ટર થાય છે સૌથી વધારે ક્લસ્ટર જે છે એ ત્રેવીસ સેન્ટ્રલ ઝોનમાં અને ઓગણીસ ગામમાં અને એ પ્રમાણે અલગ અલગ ઝોન્સમાં જે છે ક્લસ્ટરિંગ કરવામાં આવ્યું છે અને લિંબાયતમાં સૌથી વધારે લોકો ક્લસ્ટરમાં અત્યારે છે અને લિંબાયતમાં કેસીસ અત્યારેઉન ફોર પોઈન્ટ માં એરપોર્ટ ખાતેથી બે ડોમેસ્ટિક ફ્લાઇટના પ્રવાસીઓ છપ્પન જણા આવ્યા છે એમને રૂલ મુજબ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે એના ઉપરાંત આ આપણા પાસે બીજા જે રેલવેમાંથી લગભગ ત્રણ હજાર ત્રણસો બે જેટલા લોકો આવ્યા છે દિલ્હી અને ગોવાથી એમાંથી એક હજાર ચારસો સત્તર જેટલા સુરતના બહારના છે અને એ લોકોને લગભગ સત્તરસો ત્રેવીસ જણાને આપણે કોવિડ નાઇન્ટીન એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવ્યું છે અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે એ પ્રમાણે કાર્યવાહી જે છે અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવે છે એરપોર્ટ અને રેલવે ઉપરાંત આપણા જે ચેકપોસ્ટ છે રોડ માટે એ માટે પંદરસો છોતેર લોકોને આપણે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને ક્વોરન્ટાઇનનું કાર્યવાહી કરવામાં આવ્યું છે દંડનું અગર જોઈએ તો આજે એકસો વીસ સંસ્થાઓ અલગ અલગ એજન્સીઓ પાસેથી સિત્તેર હજાર ચારસો રૂપિયાનો દંડ કલેક્શન કરવામાં આવ્યું છે આજ દિવસ સુધી લાખ દંડ વસૂલાત કરવામાં આવ્યું છે જે વ્યક્તિગત રીતે દંડ વસૂલી કરીએ છીએ ખાસ કરીને સામાજિક દૂરતા અને માસ્ક વગર ના ઉપયોગ ના નહીં ઉપયોગ કરવા બદલ અને સેનિટાઈઝેશન નો નહીં ઉપયોગ કરવા બદલ એ એ પણ દંડનું કાર્યવાહી અત્યારે કરવામાં આવ્યું છે બે હજાર ચોસઠ પાનના ગલ્લાઓનું સર્વે કરવામાં આવ્યું અને એકસો છેતાલીસ પાનના ગલ્લા બંધ કરવામાં આવ્યું એવી રીતે સલૂન જે છે એકસો એકાવન સલૂન જે છે એ ઘણા બધા જે ગાઈડલાઈન્સ છે એનું પાલન ના કરવા માટે એને બંધ કરવામાં આવ્યું અને દંડ કરવામાં આવ્યું છે એટલે ઓવરઓલ અત્યારે જે પ્રમાણે લિંબાયત વિસ્તાર અને કતારકામ વિસ્તાર અને અલગ અલગ વિસ્તારોમાં જેમાં ક્લસ્ટર થયું છે અને હોટસ્પોટ થયું છે જેમાં વધારે કેસો આવે છે વધારે સિરિયસ કેસો આવે છે એનું ડિસઇન્ફેક્શન અને નું કાર્યવાહી રોજ ચાર હજાર પાંચસો ઓગણત્રીસ સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી ત્રણ લાખ ચાર હજાર બસો ચોર્યાસી સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે ભોજન વિતરણ જે છે અત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને બે લાખ તેર હજાર ફૂડ પેકેટ્સનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે મિત્રો આજ આજ રોજ એક પ્રાઇવેટ હોસ્પિટલ્સ ના સાથે મેયરશ્રીના અધ્યક્ષતામાં અને કલેક્ટરશ્રી ઓએસડી મહેન્દ્ર પટેલજી અને અન્ય તમામ ઉચ્ચ અધિકારીઓના સાથે એક જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ આઈએમએના હોદ્દેદારશ્રીઓ અને તમામ લોકો સાથે એક બેઠક કરવામાં આવ્યા હતા તમામ જે પ્રાઇવેટ ક્લિનિક્સ છે પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ છે એ લોકો આર્લી આઇડેન્ટિફિકેશનમાં આર્લી જે છે એનું જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એ મુજબ વ્યવસ્થામાં જોડાવા માટે ખૂબ સુંદર ખાતરી આપેલ છે અને એના સાથે સાથે તમામ પ્રાઇવેટ ક્લિનિક્સ પ્રાઇવેટ હોસ્પિટલ્સ એ લોકોના દ્વારા પણ ખૂબ સુંદર રીતે આ કોવિડ ના સામે જે જંગ આપણે લડીએ છીએ એમાં તમામ લોકોનું ખૂબ સરસ પાર્ટિસિપેશન થાય એવું તમામ પ્રાઇવેટ ક્લિનિક્સ પ્રાઇવેટ ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ બતીથી કહેવામાં આવ્યું છે સુરતના પ્રજાના આ પ્રકારના પાર્ટિસિપેટરી એપ્રોચ અને એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જેમાં બધા લોકો સાથે મળીને આવા પ્રકારના કપરી પરિસ્થિતિ સંકટભરી પરિસ્થિતિમાં સામનો કરતા હોય તો મને લાગે છે સંપૂર્ણપણે આપણે સુરત ને આગળ લઈ આવીશું અને સુરતમાં ખાસ કરીને જે પ્રકારે આજે પ્રાઇવેટ હોસ્પિટલનું આપણને સાથ સહયોગ મળવાનું ખાતરી મળ્યું એમાંથી પ્રતિફલિત થાય છે કે આપણે સુરતમાં બધા સાથે મળીને એકી સાથે કોવિડના વિરુદ્ધ અત્યારે જંગ છેડીએ છીએ મારા એક વિનંતી છે કે જ્યારે આ જંગ આપણે છેડીએ છીએ ત્યારે આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ સંકલ્પ લઈએ કે આપણે બધા એક એક કોરોના વોરિયર જેવા આપણે ઇન્ફેક્શનને આગળ વધવા નહીં દઈશું આપણે કોઈ પણ રીતે આપણને વાયરસના સામે ઇન્ફેક્શનને વધવા નહીં દઈશું અને તમામ પ્રયત્ન કરીશું અને આ પ્રયત્નોમાં માસ્ક પહેરીશું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીશું અને પોતાના હાથ વારંવાર ધોઈશું જ્યારે કોઈ પણ વસ્તુને ટચ કરીશું એના પછી આપણે હાથ ધોઈશું અને જેટલા પણ લોકો અલગ અલગ જે ફ્રિકવન્ટલી ટચ્ડ વસ્તુઓ યુઝ કરે છે અથવા એને ઉપયોગ કરે છે એ એ વસ્તુને ડિસઇન્ફેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરીશું મિત્રો આ પ્રકારનું એક સ્ટ્રેટેજી જે છે એ ખાસ કરીને સુરતમાં જ્યારે આપણું એક મોડલ તરીકે અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છે ત્યારે આપનું જે સાથ સહકાર મળ્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ જ્ઞાપન કરું છું ધન્યવાદ